ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં 17 સભ્યોની બિનહરી ફરણી થયા બાદ આજે એકવાર ફરી મંડળીના ચેરમેન તરીકે ઉમાભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી અધિકારી જગદીશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયા દરમિયાન મંડળીના તમામ હોદ્દેદારોએ ચેરમેન તરીકે ઉમાભાઈ પટેલની સર્વાનુમતિએ પસંદગી કરી હતી. જી, થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી જાહેર કરવામાં આવેલી હતી. સભ્ય તરીકે 24 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવેલ હતા. તે પૈકી તારીખ 23/8/2020 રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચાતા વ્યવસ્થાપક કમિટી તરીકે 17 ઉમેદવારી પત્રો રહેલા હતા, જેના અનુસંધાને વ્યવસ્થાપક કમિટી ચૂંટણી બિનહરી જાહેર થતાં આજ રોજ તારીખ 31/8/2020 રોજ વ્યવસ્થાપક કમિટીની મિટિંગ બોલાવેલી હતી. તેમાં ચેરમેનશ્રી તથા વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. પટેલ ઉમાભાઈ મૂળાભાઈ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી તથા તરફ હરજીભાઈ પ્રભાભાઈ વાઇસ ચેરમેન તરીકે વરણી સર્વાનુમતે જાહેર કરવામાં આવી છે. અમારા વ્યવસ્થાપક કમિટી 17 સભ્યોની છે. થાવર દૂધ મંડળીના ચેરમેન તરીકે એકવાર ફરી આરૂઢ થનાર ઉમાભાઈ પટેલે આગામી સમયમાં વધુ સારો વહીવટ આપવાની ખાતરી આપી મંડળીના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. થાવર દૂધ સહકારી મંડળીમાં ચૂંટણી યોજાઈ એમાં તમામ મતદારો, સભાસદો, ગામ લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અમારી પૂરી ટીમને બિનહરીફ કરેલ છે. તે બદલ અમારી પૂરી ટીમ વતી સમગ્ર ગામનો પૂરેપૂરો ખૂબ ખૂબ આભાર. અને 2012 મળીને અમે આ ડેરીમાં સુકાન પૂરી ટીમ સંભાળી રહ્યા છીએ. એના ઉપર પૂરેપૂરો ગામ લોકોએ આ વખતે અમને ચૂંટણી વગર બિનહરીફ તરીકે નિમણૂક કરી છે. તે બદલ તમામ ગામનો હાથ જોડીને આભાર માનીએ છીએ. અને જે રીતે મંડળીનું કામ ચાલી રહ્યું છે એનાથી દિવસે દિવસે વધુ પ્રગતિ થાય અને મંડળીનું ગામનું નામ ગુજરાતમાં થાય એના પૂરેપૂરો અમે પ્રયત્ન કરશું.